नमस्कार, હું રેશમા, અમારા સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે આપણે જોઈએ છે કે ખાસ કરીને આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે અને લોકડાઉનના કારણે તો ઘણા બધા બદલાવ આવ્યા છે. પહેલાં લોકડાઉન નહોતું ત્યારે પણ આપણું એક બેઠાડું જીવન થઈ ગયું હતું. આપણે ઓફિસની અંદર, ઘરની અંદર બેસવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ અને બેસીને કામ જલ્દી થાય તેવા પ્રકારની આપણી કોશિશ રહેતી હોય છે. ત્યારે અહીંયા ઘણા બધા કારણો આના પાછળ રહેલા છે. ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે આપણી બોડીને પૂરેપૂરી રીતે આપણે રેડી નથી કરતા કોઈ કામ માટે, ત્યાં સુધી કે એને આપણે કોઈ એવા પ્રકારનું કષ્ટ નથી આપતા, જો આપણે સાદી ભાષામાં કહીએ તો, તો એમાં એ કારણોસર કદાચ આપણું બોડી જલ્દીથી આપણને જ્યારે જરૂરત હોય ત્યારે એટલું જલ્દીથી આપણને સપોર્ટ નથી કરતું હતું. ઘણી વખત આપ જોતા હશો કે આપ પલોઠી વાળીને ઘણી વાર બેસી જાઓ છો બહુ લાંબા સમય સુધી, ત્યારબાદ આપણે ઊભા થવામાં તકલીફ પડતી હોય છે. કદાચ પગ, આપણે સાદી ભાષામાં કહેતા હોય છે કે મારો પગ ખોટો પડી ગયો એવું મને ફીલ થઈ રહ્યું છે, લાઈક દેટ. તો હવે આ બધી બાબતો કેમ થતી હોય છે, જો એવું કંઈ થાય છે તો તેના પાછળનું કારણ શું છે? અત્યારે તમારા અને મારા ઘરમાં બંનેની અંદર જો આપણે એવું જોઈએ તો અત્યારે જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમના ઘરમાં પણ મોટી ઉંમરના જે લોકો છે, જે વૃદ્ધ છે, તેમના થકી એક એવા પ્રકારે કમ્પ્લેન આવતી હોય છે કે જે કમ્પ્લેન એવી હોય છે, સતત એવું કહેવાય છે કે મને ઘૂંટણ દુખી રહ્યા છે, મને હવે ચાલવામાં તકલીફ પડી રહી છે, હવે મારે ડૉક્ટરને બતાવવું પડશે, ત્યારબાદ ટ્રીટમેન્ટ કરાવવી પડશે, મને હવે ચલાતું નથી, આવા પ્રકારની વૃદ્ધો પાસેથી સૌથી વધારે આપણે કમ્પ્લેન સાંભળતા હોય છે. તો આજે આપણે જાણવાના છીએ કે ઘૂંટણનો ઘસારો ઘણી વખત આપણે જોતા હોય છે કે ડૉક્ટર દ્વારા ટ્રીટમેન્ટ જ્યારે કરવામાં આવે, જો આપણે બતાવીએ છીએ ત્યારે એવું કહેવાય કે ઘૂંટણમાં ઘસારો થઈ રહ્યો છે. હવે તો એકચ્યુઅલી એ શું છે, કેવા પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે, તેમાં કેવી રીતે જો દુખાવો થાય છે તો આપણે શું કાળજી રાખવી જોઈએ, કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કોને થાય છે, આ બધી જ બાબતોની આજે આપણે ચર્ચા કરીશું. આ ઘણા બધા જે સવાલ થઈ રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું. ઘૂંટણના ઘસારાને લગતો આપણે પણ કોઈ જો સવાલ થાય છે તો જરૂરથી આપ અમને કોલ કરી અને સીધી ડોક્ટર સાથે વાત કરી શકો છો. ડોક્ટર દીપેન પટેલ અમારી સાથે, MS બાયોકાઇનેસોલોજી અમારી સાથે જોડાયેલા છે. આપનું સ્વાગત છે ડોક્ટર દીપેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો. જી ગુડ મોર્નિંગ ડોક્ટર દીપેન. સૌ પ્રથમ વાત, મેં શરૂઆતમાં કહ્યું તેવી રીતે કે ઘણી બધી કમ્પ્લેન ખાસ વૃદ્ધો તરફથી થતી હોય છે, આપણા ઘરમાં જે વડીલો હોય છે તેમના તરફથી ઘૂંટણ દુખે છે, હવે ચલાતું નથી, અને જ્યારે ડોક્ટર પાસે જઈએ તો સામાન્ય ભાષામાં હવે લોકોને પણ ખબર પડી ગઈ છે કે ઘૂંટણનો ઘસારો છે. તો આ ઘૂંટણનો ઘસારો એટલે શું? દર્શક મિત્રોને પહેલા તો હું એ વાત સમજાવવા માંગીશ કે ઘૂંટણનો ઘસારો, જેને આપણે સાદી ભાષામાં વાત કહીએ છીએ, આ વાત એક એવી પ્રોસિજર છે જે પીરિયોડિકલ પ્રોસિજર છે. એટલે આપણે એવું માનવામાં આવે છે કે ઉંમર થાય એટલે ઘસારો પડે, પરંતુ હું જણાવવા માંગીશ કે એવું નથી કે ઉંમર થશે એટલે ઘસારો પડશે. પણ જો તમારા ઘૂંટણ પર વધારે પડતું વજન જાય છે, તમે તમારી કામ કરવાની પદ્ધતિ એટલે કે તમારી લાઇફસ્ટાઇલ ખોટી છે, તમારું વજન વધારે છે, તો તમને ઘસારો પડશે. અને હું ચોક્કસથી કહીશ કે ભારત અને અમેરિકાને જ્યારે કમ્પેર કરવામાં આવે છે તો ભારત જેવા દેશની અંદર લગભગ 45-50 વર્ષ પછી લગભગ લોકો ઘૂંટણ થયા દુખાવાથી પીડાય છે, જબકિ અમેરિકામાં કે ડેવલપ કન્ટ્રીમાં આવું નથી. સો આનું જે મુખ્ય કારણ છે એ છે આપણી લાઇફસ્ટાઇલ. જી જી, એકદમ વાત આપે સાચી કહી કે આપણી લાઇફસ્ટાઇલ આનું મુખ્ય કારણ છે. ખાસ કરીને જો આપણે જોઈએ તો અચાનક જ આ દુખાવો આપણને થાય છે, શરૂઆતમાં કઈ મૂવમેન્ટમાં સૌથી વધારે દુખાવો થતો હોય છે? રશ્મિ મેડમ, હું સૌથી જણાવવા માંગીશ કે ઘૂંટણનો ઘસારો એ એક પીરિયોડિકલી પ્રોસેસ છે. એટલે એવું નથી કે 45 વર્ષ થશે અને 46 વર્ષમાં તમને ઘૂંટણ ઘસાઈ જશે, 50 વર્ષ થશે અને 51 વર્ષે તમારું ઘૂંટણ ઘસાઈ જશે. આ એક પ્રોસેસ હોય છે. પરંતુ આપણે જનરલી કેવી લાઇફસ્ટાઇલ જીવીએ છીએ અથવા તો કેવી પદ્ધતિમાં રહીએ છીએ, આપણને થોડો દુખાવો થાય તો આપણે એને ઇગ્નોર કરીએ છીએ, પછી એનાથી થોડો વધારે દુખાવો થાય તો આપણે એના માટે થોડા કાળજી લઈએ છીએ, પરંતુ એ જે બેકાળજી બનતી હોય છે એના કારણે આ દુખાવો ટાઈમે ટાઈમે વધતો જાય છે. હવે તમે જે પૂછો એ સૌથી સરસ સવાલ કે કઈ કઈ જગ્યાએ તમને સૌથી વધારે દુખાવો થાય, તો મિત્રો જો તમને સૌથી પહેલો દુખાવો સીડી ચડવામાં થશે, નીચે બેસીને ઊભા થવામાં થશે, આપણે જો ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરતા હોઈએ તો એમાંથી બેસીને ઊભા થવામાં થશે, અને છેલ્લે તમને દુખાવો ચાલવામાં થશે. જે પણ લોકોને આ ટાઈપનો દુખાવાની શરૂઆત થાય છે એટલે કે સીડી ચડવામાં અથવા નીચેથી બેસીને ઊભા થવામાં, તરત જ એમણે ડોક્ટરનો કન્સલ્ટ કરવો. Thank you.
જી ડોક્ટર, અહીંયા બીજી મહત્વની વાત કે આપણે જે ઘૂંટણનો ઘસારો છે તેના ટોટલ સ્ટેજ કેટલા હોય છે? આ બહુ સરસ વસ્તુ છે. ઘૂંટણનો ઘસારો એટલે એક એવો દુખાવો કે જેની અંદર, જેમ મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે પીરિયોડિકલી પ્રોસેસ છે. હવે આપણે દર્શક મિત્રોને એ સમજાય કે એકચ્યુઅલી ઘસારો શું હોય છે અને એના સ્ટેજ કેટલા હોય છે. કારણ કે અત્યારે એવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઘૂંટણ દુખે એટલે તમારે સર્જરી કરાવવી જ પડશે, પરંતુ હકીકતમાં એ વસ્તુ સાચી નથી. 100 માંથી આપણે 85% લોકોને સર્જરી થી બચાવી શકીએ છીએ, પરંતુ સૌથી પહેલા જરૂરી છે એનું ચોક્કસ નિદાન. ચાલો આપણે આપણી સ્ક્રીન ની અંદર જોઈએ 4D ટેકનોલોજી થી કે એકચ્યુઅલીમાં ઘૂંટણનો ઘસારો કેવી રીતના થાય છે. જ્યારે પણ આપણે આ પિક્ચર ની અંદર જોઈએ છે કે ઘૂંટણના નીચેના ભાગમાં એકદમ પતલું એવું લેયર આવેલું હોય છે. આ લેયર માત્ર 0.73 મિલીમીટર નું હોય છે. દર્શક મિત્રોને અહીંયા સ્ક્રીનમાં દેખાશે કે એ જે લેયર છે એ લેયર ખૂબ જ પતલું છે, એટલે આપણી વાળ જેટલી પતલી ગાદી છે. જ્યારે પણ આ ગાદી ઘસાય છે એને ઘસારો કહેવામાં આવે છે. પરંતુ એ સમજવું બહુ જરૂરી છે કે બે સાંધાની વચ્ચે આ જે ગ્રીન કલરની વસ્તુ છે એને પણ ગુજરાતીમાં ગાદી કહેવામાં આવે છે. જી ડોક્ટર દીપેન, અહીંયા રોકીશ, આપણી જોડે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા હેલો, નમસ્તે મેડમ. જી નમસ્તે, આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો અને આપની તકલીફ શું છે અને આપની ઉંમર જણાવશો? હું લીંબડી થી બોલું છું. જી સુરેન્દ્રનગર જિલ્લામાંથી. જી આપને શું તકલીફ છે અને આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર 42 વર્ષની છે અને મને છે ને છેલ્લા 2 મહિનાથી મારી ઉંમર 42 વર્ષ છે. જી અને શું તકલીફ થાય છે આપને? મને છે ને કમર બહુ દુખે છે 2-3 મહિનાથી સતત. જી જરૂરથી ડોક્ટર. જી જી ડોક્ટર દીપેન આપણી સાથે જોડાયા છે. ડોક્ટર દીપેન અહીંયા આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. 42 વર્ષની ઉંમર છે અને તેમને કમરમાં બહુ જ દુખાવો છે 3 મહિનાથી. ઓકે, હવે જો એમને કમરમાં દુખાવો થાય છે તો હું એમને ચોક્કસથી એ જણાવવા માંગીશ કે એમની ઉંમર 43 વર્ષ છે, એટલે ઉંમર નાની છે અને એમને 3 મહિનાથી દુખાવો થાય છે, એટલે એને એક્યુટ પેઇન કહેવામાં આવે છે. સૌથી પહેલા એ બેને એટલી વસ્તુ કરવાની જરૂર છે કે એમને જ્યાં પણ કમરમાં દુખાવો થાય છે ત્યાં ઊંધા સૂઈને 10 મિનિટ માટે ત્યાં બરફનો શેક કરવાનો છે. એટલે આપણે એમને એ બતાવી દઈએ કે કમરનો શેક ક્યાં કરવાનો છે, જે કમરનો પાછળનો ભાગ છે જ્યાં એમને દુખાવો થાય છે, જ્યાં આપણો 4th અને 5th મણકો આવતો હોય છે. આ બંને મણકાને જે પકડી રાખે છે એમને આ સ્નાયુમાં સોજો આવેલો છે. જે પ્રમાણે એમણે કમ્પ્લેન કરી એ પ્રમાણે એમને ત્યાં સોજો આવેલો છે. એટલે આ જે જગ્યા છે એ જગ્યા ઉપર એમણે બરફનો શેક કરવાનો છે. બેન તમે આ સ્ક્રીનમાં જોઈ શકશો કે જે તમને સાઈડમાં દેખાઈ રહ્યું છે જે અમે પિંક કલરનો માર્ક કર્યો છે ત્યાં તમારે આ જગ્યા ઉપર બરફનો શેક કરવાનો છે. દિવસમાં 2-3 વખત અને 10 મિનિટ માટે તમારે એ વસ્તુ કરવાની છે. અને બીજી સૌથી મહત્વની વસ્તુ જે તમારે ધ્યાન રાખવાનું છે એ છે વજન ઉચકવાની પદ્ધતિ. એટલે હવે હું તમને જે બતાવું છું એ પ્રમાણે તમે જ્યારે પણ વજન ઉચકો છો તો તમારે આ પ્રમાણે વજન ઉચકવાનું નથી. તમને સ્ક્રીનમાં દેખાશે વાંકા વળવાનું નથી, તમારે ઘૂંટણમાંથી બેસીને ઊભું થવાનું છે અને 20-25 મિનિટ બેસો, પછી તરત જ તમારે ઊભું થઈને 2-5 મિનિટ ચાલી લેવાનું છે. આ 3 વસ્તુનું ધ્યાન રાખશો ચોક્કસથી ફાયદો થઈ જશે. સૌથી પહેલી લાઇફસ્ટાઇલ, બીજું કન્ટિન્યુઅસ બેસવાનું નથી કે ઊભું રહેવાનું નથી, તમારી પોઝિશન બદલવાની છે, અને ત્રીજું બરફનો શેક કરવાનો છે. અને આ બધું ઓછું થઈ જાય પછી તમારે કમરની કસરત કરવાની રહેશે. હજી જરૂરથી ડોક્ટર, આપણે વાત કરતા હતા કે ઘૂંટણનો ઘસારો જે છે તેના ટોટલ સ્ટેજ કેટલા હોય છે? હા, હવે આપણે જે વાત કરતા હતા, જે સૌથી મહત્વનું છે, જે દર્શક મિત્રોએ જાણવાનું છે કે બે સાંધાની વચ્ચે, ફરીથી આપણે એમને બતાવી દઈએ છીએ કે બે સાંધાની વચ્ચે જે ગાદી આવેલી હોય છે, સાદી ભાષામાં આ એક સેન્ડવિચ જેવી રચના છે. એટલે આપણે એવું ગણીએ તો ઉપર પણ બ્રેડ, નીચે પણ બ્રેડ, અને વચ્ચે જો મસાલો ભરવામાં આવે તો સ્ક્રીનમાં એ લોકોને દેખાશે એ પ્રમાણેની વસ્તુ બને છે, જેને ઘૂંટણ કહેવામાં આવે છે. ઘૂંટણ આ પ્રકારની રચના છે. હવે જ્યારે પણ આ વચ્ચેનો ભાગ એટલે કે મસાલા ઉપર દબાણ આવે છે તો દુખાવાની શરૂઆત થાય છે. આના ટોટલ 4 સ્ટેજ હોય છે, સ્ટેજ 1, 2, 3 અને 4. હવે આની કેટેગરી કેવી રીતના હોય છે તો કે માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને વેરી સિવિયર. જી ડોક્ટર, અહીંયા રોકીશ આપને, આપણી જોડે કોલર મિત્ર જોડાયા છે. હેલો.
દર્શક મિત્રો, ખાસ કરીને આપ જ્યારે પણ કોલ લગાવો છો ત્યારે આપનો કોલ લાગી ગયા બાદ આપના ટીવીનો અવાજ બંધ કરી દેશો અને આપનો કોલ લાગી જાય ત્યારે આપનું નામ, આપની તકલીફ અને આપની ઉંમર જરૂરથી જણાવશો તો આપની સીધી વાત જલ્દીથી ડોક્ટર સાથે થઈ શકશે. ડોક્ટર, વાત આગળ કરીએ તો કેટેગરીની આપણે વાત કરી રહ્યા હતા. રાઈટ, હવે આમાં એવું હોય છે મેડમ કે જ્યારે પણ ઘૂંટણ ઘસાવાની શરૂઆત થાય છે ત્યારે એમની વચ્ચે જગ્યા હોય છે, પરંતુ ધીમે 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 આ જગ્યા બેસી જાય છે. હવે કોઈ પણ દર્શક મિત્રને ઘૂંટણ દુખે છે તો હું એમને એક્સરે થી બતાવી દઈશ કે એમને સમજવું બહુ સરળ હશે. તમે જી, આપણે એક કોલર મિત્ર જોડે પહેલા વાત કરી લઈએ. હેલો. હેલો જી. હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપનું નામ જણાવશો, આપની ઉંમર જણાવશો અને આપનો સવાલ. મારું નામ જ્યોતિ છે. મારું નામ જ્યોતિ છે જી. મારું નામ જ્યોતિ છે. આપના ટીવીનો અવાજ બંધ કરી દઈશું જ્યોતિબેન. પહેલા મારું નામ, હું અમદાવાદ થી રહું છું. હા જી. હેલો. મને કમરમાં, મને કમરમાં બહુ જ દુખાવો થાય છે. કેટલી ઉંમર છે આપની? મારી 49 વર્ષ છે. ઓકે, અને કેટલા સમયથી કમરમાં દુખાવો થાય છે? મને છેલ્લા 10 વર્ષ થયા છે આ પ્રોબ્લેમ. ઓકે, જરૂરથી આપણે ડોક્ટર દીપેન અહીં આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, જ્યોતિબેન કરીને. તેમની 49 વર્ષ ઉંમર છે અને 10 વર્ષથી તેમને કમરમાં દુખાવો થઈ રહ્યો છે. આપણે જ્યોતિબેનને પૂછી શકશું કે એમને કમર સિવાય દુખાવો પગમાં આવે છે કે નહીં? જી, કમર સિવાય બીજા કોઈ બોડી પાર્ટમાં દુખાવો થાય છે આપને? જી, એટલે પગ સુધી ઉતરે છે આપને દુખાવો, રાઈટ? હા જી. ડોક્ટર દીપે, આપણે અહીંયા પગ સુધી તેમને જમણા પગની અંદર ખેંચાય છે, પછી એ 10-15 ડગલાથી વધારે ચાલી નથી શકતા, એટલે કમર થી દુખાવો નીચેની સાઈડ ઉતરી રહ્યો છે. ચોક્કસ થી આપણે જ્યોતિબેન ને સમજાવી દઈશું કે એને શું તકલીફ છે, અને જ્યોતિબેન તમે આ સમજી લેશો એટલે તમારા માટે બહુ જ સરળ રહેશે એની સારવાર કરવી. આપણે સ્ક્રીનમાં હું એમને બતાવું કે એમને શું તકલીફ છે અને કેવી રીતના તકલીફ થઈ છે. એમનો જે 4th અને 5th નંબરનો જે મણકો આવે, આ 2 મણકાની વચ્ચે ગાદી આવે છે, એટલે 2 મણકાની વચ્ચે આને ગાદી કહેવામાં આવે છે. જ્યારે પણ આ ગાદી બહાર આવે છે, કારણ કે એમની તકલીફ 10 વર્ષથી છે, એટલે આ જે ગાદી છે એ ખસીને જયારે બહાર આવે છે તો વચ્ચેનો જે ભાગ છે એને સ્પાઇનલ કેનલ કહેવામાં આવે છે, એટલે આ ગાદી ખસીને અહીંયાથી બહાર આવી જતી હોય છે. એના કારણે જ્યોતિબેન ને ત્યાંથી નસ પકડાયેલી છે, એટલે જે 4th-5th નંબરની નસ કહેવાય એ નસ એમની પગમાં નીચે જાય છે. તમે જોઈ શકો છો અહીંયા હું જે ગુલાબી કલર કરી રહ્યો છું, આ જે નસ છે જ્યોતિબેન આ નસમાં પ્રોબ્લેમ છે, જેના કારણે એમનો દુખાવો કમર થી ચાલુ થઈને થાપામાં, પાછળ સાથળના ભાગમાં અને પિંડીના ભાગમાં બધી જ જગ્યાએ દુખાવો નીચે ઉતરે છે. આ જે આખો દુખાવો છે એમને આ સાયટિકાનો દુખાવો છે. સો બહુ જ બધા લોકો, અને જ્યોતિબેન ની વાત નથી, આ એવું કહેવાય કે દરેક 5 માંથી 1 ઘરે 1 પેશન્ટ સાયટિકાનો છે, એ બધા જ લોકોને આ સેમ પ્રોબ્લેમ છે. હવે શું સારવાર કરવી ઘરે બેઠા બેઠા? સૌથી મહત્વનું છે, પહેલા આપણે એમને એ સમજાવી દઈએ કે એમને પગ કેટલો ઊંચો થાય છે. હું એક ફોટો જે બતાવું છું એ ફોટો એમણે, એટલે એ વસ્તુ એમણે ઘરે ચેક કરવાની છે અને એમને આઈડિયા આવી જશે કે એ આ કરી શકે છે કે નહીં. એના પછી આપણે રોગનું નિદાન કન્ફર્મ થઈ જશે. જ્યારે પણ એ સીધા સુઈને પગ ઊંચો કરે છે, માની લો એનો પગ 35 ડિગ્રી સુધી જ ઊંચો થાય, એનો મતલબ છે, આ પિક્ચરમાં તમે જોઈ શકશો કે અગર એમનો પગ આટલો ઊંચો થાય છે તો એમને સાયટિકા છે, એટલે એમને આ રોગનું સારવાર કરવું ખૂબ જ જરૂરી છે. આટલો જ પગ ઊંચો થશે એનો મતલબ એમને સાયટિકા છે, કન્ફર્મ છે. હવે સોલ્યુશનમાં 3 વસ્તુ. પહેલી વસ્તુ કે એમણે દુખાવો મટાડવાનો છે. દુખાવો મટાડવા માટે એને 3 વસ્તુ અસર કરશે. બરફનો શેક, આરામ અને ચોક્કસ પ્રકારની કમરની કસરતો. બીજી વસ્તુ, કમરનો પટ્ટો પહેરવાનો રહેશે. જેટલો એ પટ્ટો પહેરી રાખશે એટલો એના કમરના માથા પર વજન નહીં જાય. અને ત્રીજું છે, જ્યારે પણ જ્યોતિબેન કામ કરે છે ત્યારે એને સારા ચપ્પલ પહેરવાના છે. કારણ કે હું તમને એક ફોટો સાથે બતાવવા માંગીશ કે આપણું આખું શરીર કનેક્ટેડ છે. એટલે જો આપણે આ પિક્ચર ની અંદર જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે હિલ્સ પણ પહેરીએ છીએ તો હિલ્સ ના કારણે છેક કમર દુખે છે, એટલે ખરાબ ચપ્પલ તમને કમરનો દુખાવો આપે છે, એમ સારા ચપ્પલ તમને કમર મટાડી પણ શકે છે. એટલે જે ચપ્પલ ઓછા હશે
અને થોડા જાડા હશે એવા ચપ્પલ જયારે એ બેન પહેરશે તો એને કમર સુધીનું અલાઇનમેન્ટ સીધું થઈ જશે. એટલે ફરીથી કહું છું, બરફનો શેક, કસરત, આરામ, કમરનો પટ્ટો અને સારા ચપ્પલ, આટલું એમણે કરવાનું રહેશે. જી, એક અન્ય કોલર મિત્ર આપની સાથે જોડાયો ડોક્ટર. હેલો. હેલો જી, નમસ્કાર. આપનું નામ જણાવશો, આપની ઉંમર જણાવો અને આપનો સવાલ જણાવો. અમારી ઉંમર 70 વર્ષ છે. જી, રાજકોટથી. જી, શું તકલીફ છે આપને? હા, જમણો પગ લાંબો કરીએ ને એટલે આખી નસ ખેંચાય, લાંબો ન થાય. રાતે હુઈએ તો એ લાંબો ન થાય, બપોરે બેઠા હોય તો એ લાંબો ન થાય, તો મળે હબાકા આવવા. જી, શું નામ છે આપનું? જમણો. હેલો. હા જી, આપનું નામ જણાવશો. હા, સનોબેન. જી, અને કેટલા સમયથી આ તકલીફ થાય છે આપને? લગભગ વર્ષથી થાય છે. જી, જરૂરથી. ડોક્ટર દીપેન આપણી સાથે રાજકોટથી કોલર મિત્ર જોડાઈ ગયા છે. તેમની ઉંમર 70 વર્ષની છે અને અને જમણા પગમાં તેમને તકલીફ છે. એ પગ એ ફેલાવી નથી શકતા, લાંબો નથી કરી શકતા, બેસવામાં પણ એમને તકલીફ પડી રહી છે અને વર્ષથી આ તકલીફ છે. ચોક્કસ એમને કેવી રીતના મદદ થશે અને એમને શું તકલીફ છે? આપણે જે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ની વાત કરતા હતા, એમનો પ્રોબ્લેમ કઈક એના રિલેટેડ જ છે. હવે આપણે એમને એ બતાવી દઈએ છીએ કે એમની જે તકલીફ છે, એક તો એમને પોસિબિલિટી છે કે ઘૂંટણ ની અંદર ક્યાંક એમને ઘસારો છે, નંબર વન, અને બીજું એના સ્નાયુમાં તકલીફ છે. એટલે હવે એ જરૂરી છે કે ઘૂંટણના જે સ્નાયુ છે એ સ્નાયુઓ આવી રીતના છે. એટલે આપણે સ્ક્રીનમાં એમને ચોક્કસથી બતાવીએ કે એમના જે સ્નાયુ છે એ સ્નાયુઓ જે એમને દેખાય છે એ પ્રમાણેના છે, પરંતુ આ સ્નાયુમાં સોજો આવી જાય છે અથવા તો એ સ્નાયુ કડક થઈ જાય છે ત્યારે એમને ચાલવામાં તકલીફ પડે છે, દુખાવો થાય છે. હવે આ જે સ્નાયુ છે એનું કામ છે પલોઠી વાળવામાં મદદ કરવું. આપણે એમને મુવમેન્ટ સાથે બતાવીએ, જ્યારે પણ એ પલોઠી વાળવા જાય, અગર જો એમને આ પર્ટિક્યુલર મુવમેન્ટમાં તકલીફ થાય છે, એનો મતલબ એમની તકલીફ એ સ્નાયુમાં છે. એટલે એમણે સ્નાયુની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની છે અને ત્યાં બરફનો શેક કરવાનો થશે. બરફનો શેક હંમેશા, દર્શક મિત્રોને કહીશ કે તમને દુખાવો મટાડવામાં કામ કરશે, સ્ટ્રેચિંગ તમને સ્નાયુ ઢીલા કરવામાં કામ કરશે, અને સ્ટ્રેન્થનિંગ એટલે કે વજનની કસરતો તમને સ્નાયુ મજબૂત કરવામાં કામ કરશે. એટલે જ્યારે પણ એ સ્ટ્રેચિંગ કરશે આવી રીતના, તો ઓટોમેટિક જે મસલ કડક થઈ ગયો છે એ મસલ એમનો ઢીલો પડી જશે. જી, જરૂરથી. તો ડોક્ટર, આપણે આગળ વાત કરી રહ્યા હતા એક્સરે ની, આપ વાત કરતા હતા જ્યારે આપણે ટોટલ સ્ટેજ કેટલા હોય છે તેના વિશે વાત કરી ત્યારે. રાઈટ, આપણે જે એક્સરે ના સ્ટેજ ની વાત કરતા હતા. હવે આપણે દર્શક મિત્રોને જે જીટીપીએલ નું માધ્યમ છે એનું કામ જ એક સોશિયલ અવેરનેસ છે, તો આપણે એ બતાવી દઈએ કે તમારા ઘરે તમે બેઠા બેઠા નક્કી કેવી રીતના કરો કે તમારો સ્ટેજ વન છે કે સ્ટેજ ફોર છે. દર્શક મિત્રોને આપણે બતાવીએ કે સ્ક્રીનમાં જે આપણને દેખાઈ રહ્યું છે એવો જો કોઈનો એક્સરે છે તો એને તદ્દન નોર્મલ એક્સરે કહેવામાં આવે છે. આ એક્સરે ની અંદર બે સાંધાની વચ્ચે જગ્યા હશે, એટલે એક્સરે એવો હશે કે જેની વચ્ચે તમને ક્લિયરલી આ જગ્યા દેખાશે. ઓકે, જેનો પણ એક્સરે આવો છે એને સારો એક્સરે કહેવામાં આવે છે. પરંતુ જે દર્શક મિત્રો આવો એનો એક્સરે છે, એટલે કે બે સાંધા વચ્ચેની જગ્યા દબાઈ ગયેલી છે, આ બહુ ક્લિયર છે સમજવું. હવે તમે ઘરે લાઇટની સામે એક્સરે ઊંચો કરશો તમને ખબર પડી જશે, અગર જો તમને આવો એક્સરે છે તો આને ખરાબ અથવા તો સ્ટેજ 4 નો ઘસારો કહેવામાં આવે છે. હવે આટલું જયારે તમે સમજી જાઓ કે સ્ટેજ 1 છે કે સ્ટેજ 4 છે, એટલે પછી તમારા માટે મહત્વનું એ છે કે તમને રિયલી ઓપરેશનની કે સર્જરીની જરૂર છે કે વગર ઓપરેશન આ દુખાવો મટી શકે છે. જી, તો કે યાર રોકીશ આપણી જોડે કોલર મિત્ર જોડાયા છે. હેલો. જી, દર્શક મિત્રો, આપ જ્યારે પણ કોલ લગાવશો ત્યારે એક નેટવર્કવાળી જગ્યાએથી કોલ લગાવશો અને આપનો કોલ લાગી જાય ત્યારે બાદ આપનો ટીવીનો અવાજ બંધ કરી દેશો. એક અન્ય કોલર સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, નમસ્કાર. આપનું નામ જણાવશો, આપની ઉંમર જણાવો અને આપનું શું તકલીફ છે? મારું નામ મેહુલ પટેલ છે, મારી ઉંમર 44 વર્ષ છે. હવે મારે એક્ચ્યુઅલીમાં ઘૂંટણમાં હું કન્ટિન્યુઅસ 10-15 મિનિટ ઉભા રહું પછી બંને પગના ઘૂંટણમાં દુખાય છે અને પગ બેન થતો નથી. જી, આપનો સવાલ ફરીથી જણાવશો. હું કન્ટિન્યુઅસ 10-15 મિનિટ ઉભો રહું તો મારા બંને ઘૂંટણમાં દુખાવો થાય છે અને મારા ઘૂંટણથી બંને પગ પછી વળતા નથી, થોડીક વાર રહીને વળે. જી, કેટલા સમયથી આ તકલીફ છે? બે ત્રણ મહિનાથી દુખાય છે અને કમરમાં બી એના હિસાબે પેઇન થાય છે. જી, જરૂરથી. આપની ઉંમર 44 વર્ષ, રાઈટ? હા.
જી ડોક્ટર દીપેન, આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. 44 વર્ષની ઉંમર છે, મેહુલભાઈ નામ છે, અને તેમને 10-15 મિનિટ થી વધારે જો તે ઉભા રહે છે તો તેમના ઘૂંટણોમાં તકલીફ થવા લાગે છે, દુખવા માંડે છે, અને થોડા સમય પછી તેમના પગ બેન્ડ થતા હોય છે. ત્યાં મેહુલભાઈ ને આપ એમનું વજન પૂછી શકશો? જી મેહુલભાઈ, આપનું વજન કેટલું છે? મારું વજન 95 છે. જી 95 છે. ઓકે, મેહુલભાઈ તમને ચોક્કસ હું તમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન બતાવી દઉં. પહેલા તો તમારી ઉંમર નાની છે એટલે તમને ઘસારો પડવાની સંભાવના બહુ જ ઓછી છે. હવે તમે જે કીધું એ પ્રમાણે જ્યારે તમે ઊભા રહો છો અથવા થોડું ચાલો છો ત્યારે તમને ઘૂંટણની અંદર ઇન્સ્ટેબિલિટીનો અનુભવ થાય છે. અને એવું કહેવાય છે કે મેડિકલમાં રોગ ની ઇન્સ્ટેબિલિટી. હવે સાદી ભાષામાં હું તમને બતાવું સ્ક્રીનમાં તો શું તમારો પ્રોબ્લેમ છે, તમે એને કેવી રીતે રિકવર કરી શકો. પહેલા તો આ રોગ મટે એવો રોગ છે. આની અંદર ઘૂંટણને જે પકડી રાખે છે જે મૂળ વસ્તુ છે એને લિગામેન્ટ કહેવામાં આવે છે. એટલે હું તમને અહીંયા બતાવીશ કે તમને જે સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે બંને બાજુ ઉપર તમારા લિગામેન્ટ હોય છે જેને મીડિયલ અને લેટરલ કોલેટરલ લિગામેન્ટ કહેવામાં આવે છે. સાદી ભાષામાં બે હાડકાને પકડવા માટેનો સપોર્ટ. એટલે આપણે જો જોઈએ તો એ લિગામેન્ટ કઈક આ હાડકા અને આ હાડકાને જે પકડી રાખે છે આ બંને લિગામેન્ટ તમારા વીક છે. મીડિયલ અને કોલેટરલ લિગામેન્ટ વીક છે. એના કારણે શું થાય છે, તમે જ્યારે વધારે ચાલો છો તો તમને તકલીફ થાય છે અથવા તો પગ વળવા માંડે છે. તમારે શું કરવાની જરૂર છે, સૌથી પહેલા આ જે લિગામેન્ટ હોય છે એને મજબૂત કેવી રીતના કરવા, તો એના જો ઉપર આવેલા હોય છે એને સ્નાયુ કહેવામાં આવે છે. સૌથી મહત્વનો સ્નાયુ છે જેનું નામ છે ક્વોડ્રિસેપ મસલ. એટલે ઉપરનો આ જે તમને સ્ક્રીનમાં મસલ દેખાશે આ મસલ્સ ને તમારે મજબૂત કરવાના છે. હવે ઘરે બેઠા કેવી રીતના મજબૂત કરવા, આની જે એક્શન છે એ આવી રીતના પગને વાળવાની અને સીધી કરવાની છે. એટલે તમારે રોજે 15-20 મિનિટ સાયકલ ચલાવવાની છે. ચાલવાનું નથી, સાયકલ ચલાવવાની છે. અને ઘૂંટણનો નિકેપ પહેરવાનો છે. નિકેપ પહેરવાથી તમારા ભાગને સપોર્ટ મળી જશે. સાયકલ ચલાવવાથી તમારા એ સ્નાયુઓ મજબૂત થઈ જશે. 15-20 મિનિટ ને તમે વધતા વધતા ઓલમોસ્ટ 45 મિનિટ સુધી સાયકલ ચલાવશો. આવું જયારે તમે 1-1.5 મહિનો કરશો અને જોડે જોડે બરફનો શેક કરજો, તમને ચોક્કસથી જે ની ઇન્સ્ટેબિલિટી છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જી અહીંયા આપણી સાથે કોલર મિત્ર જોડાયા હતા. ડોક્ટર, આપણે સ્ટેજ 1 કે સ્ટેજ 4 કયું સ્ટેજ છે તે નક્કી કરી અને આપણે એને ઓપરેટ કરાવવું જોઈએ કે નહીં તેના વિશે ચર્ચા કરી રહ્યા હતા. રાઈટ, હવે આપણે જે પહેલા આપણી જોડે કોલર મિત્ર જોડાઈ ગયા છે. ડોક્ટર, હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો, આપની ઉંમર જણાવશો અને આપનો સવાલ જણાવો. મારો નામ મંજીત કોઠારી છે, હું અમદાવાદ થી બોલું છું. મારી ઉંમર 43 વર્ષ છે. જી, ને હવે અઠવાડિયા થી મારા નેક ને રાઈટ શોલ્ડર ને રાઈટ હેન્ડ માં થોડો પેન થાય છે. અઠવાડિયા થી હું મૂવ લગાવ્યો હતો તો કોઈ ફેર પડ્યો નહીં, તો હું ડોક્ટર સાહેબ થી એડવાઇસ માંગુ છું. જી ચોક્કસ. ડોક્ટર દીપેન આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, તેમની ઉંમર 45 વર્ષ છે. તેમને નેક સાઈડ અને રાઈટ હેન્ડ માં રાઈટ શોલ્ડર ની અંદર દુખાવો થઈ રહ્યો છે અઠવાડિયા થી. ઓકે, આપણે એમને ચોક્કસથી જણાવી દઈશું કે એનું કારણ શું છે. એમને જે દુખાવો થઈ રહ્યો છે એમનું પ્રોબ્લેમ તમે જે કીધું એ પ્રમાણે જો અઠવાડિયાથી હોય તો પહેલા તો આને એક્યુટ પેઇન કહેવામાં આવે છે. એક્યુટ પેઇન એટલે એક એવો પેઇન કે જે એવું કહેવાય કે કોઈ વજન ઉચકવાથી થયો હશે અને જે દુખાવો 10 દિવસથી ઓછા સમયમાં છે. હવે એમને કેમ દુખાવો થયો હશે ખભામાં, હું એમને એ પણ સમજાવી દઉં કે એમને ચોક્કસ જે સ્નાયુ હોય છે ત્યાં એના ઉપર સોજો આવી જતો હોય છે. આપણે એક આ વિડીયો જે દેખાઈ રહ્યો છે એ દર્શક મિત્રોને બતાવીશું કે આની અંદર ખભામાં દુખાવો થવાનું જે કારણ છે એ ખભાની આજુબાજુના જે સ્નાયુ છે જે એમને વિડીયોમાં દેખાશે આ જે સ્નાયુ ઉપર સોજો આવી ગયો છે અને આનું મુખ્ય કારણ વજન ઉચક. તો એમણે એ પડખા ઉપર ઊંઘવાનું આવી ગયું હશે. આ બે મુખ્ય કારણ છે જેના કારણે એમને દુખાવો થયો છે. આ સ્ક્રીનમાં એ જોઈ શકશે કે ખભામાં જે સ્નાયુ ખેંચાયો છે એના કારણે એમને દુખાવો થાય છે. એમણે ઘરે શું કરવું હું એ પણ ચોક્કસથી સમજાવી દઈશ કે એમણે ઘરે શું સારવાર કરવી જોઈએ તો આ દુખાવો ઓછો થઈ જાય. સૌથી પહેલું મહત્વનું છે કે તમને જે ખભામાં દુખાવો થાય છે આપણે એ ભાગ ઉપર ત્યાં આઈસપેક કરવાનું છે. એટલે ખભાની અંદર તમને જ્યાં દુખે છે એ તમારો કંઈક આ પોર્શન હશે, તો તમારે અહીંયા બરફનો શેક કરવાનો છે. નંબર વન, તમારે જે પડખા ઉપર દુખે છે પડખા પર ઊંઘવાનું નથી, ઊંઘો હાથને કોશિકા ઉપર રાખવાનો છે.
ત્રીજું વજન ઉચકવાનું નથી અને ચોથું કોઈ ઝટકો વાગે નહીં એ ધ્યાન રાખવાનું છે. આ ટાઈમે એમણે કસરત કરવાની નથી. આ ખૂબ મહત્વનું છે કે તમે કસરત ના કરતા જે તો કદાચ તમારો દુખાવો વધી જશે. માત્ર આઈસ પેક અને રેસ્ટ આના ઉપર ધ્યાન આપજો, ચોક્કસથી ઓછો થઈ જશે. જી ડોક્ટર, આપણે જે ચર્ચા કરી રહ્યા હતા તેને આપણે આગળ વધારીએ. હવે આપણે ઓપરેશન ની વાત, અત્યારે એવું થઈ ગયું છે મેડમ કે બધાને એવું જ લાગે છે કે ઘૂંટણ દુખે એટલે વહેલા મોડો ઓપરેશન કરવું પડશે, આપણી પાસે તો મેડિક્લેમ છે એટલે ઓપરેશન કરવું પડશે. પરંતુ રિયાલિટી એવી નથી. ઓપરેશન ની એક જરૂરિયાત હોય છે. એટલે ક્યારે ઓપરેશન કરાવું છું એના ત્રણ નિયમો છે અને આ હું ચોક્કસથી આ માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે આ તમારે યાદ રાખવું જરૂરી છે. પહેલો નિયમ, અગર તમે ઊભા થઈને બાથરૂમ સુધી જઈ શકતા નથી એટલે કે તમારી રૂટીન લાઇફસ્ટાઇલ અટકી ગયેલી છે તો તમારે ઓપરેશનની ચોક્કસ જરૂર પડશે. નંબર બે, રાત્રે તમે ઊંઘી ના શકો એટલો દુખાવો થાય છે એટલે કે કળતર થાય છે, બળતરા થાય છે, લપકારા મારે છે તો તમારે સર્જરી કરાવવી પડશે. અને નંબર ત્રણ, બહાર થી કોઈ સારવાર અસર તમે કરો છો જેમ કે ઓપરેશન વગરની સારવાર, અગર એ સારવાર અસર કરતી નથી તો તમારે ઓપરેશન ની જરૂર પડશે. બાકી બધા જ કન્ડિશન ની અંદર આપણે ઓપરેશન બચાવી શકીએ છીએ. ફરીથી આપનો સવાલ જણાવશો, શું તકલીફ થાય છે આપને? બેસું ને પછી ઊભી થાઉં એટલે થોડું આમ સીધું નથી થવાતું. જી, શું થાય છે ત્યારે? આપને ટીવી નો અવાજ નીલમબેન બંધ કરી દેશો પહેલા તો આપણી સાથે સારી રીતે વાત થઈ શકશે. હેલો. જી નીલમબેન, જણાવો. હેલો. હા નીલમબેન, આપનો અવાજ આવી રહ્યો છે. સવાલ એ છે કે કોઈ ભી કામ કરવા નીચે બેસે ને એટલે પછી તરત એમને ઊભું થઈને સીધું ચાલી નહીં શકાતું. ઓકે, એમની ઉંમર 43 વર્ષ છે, રાઈટ? હા 43 વર્ષ. અને કેટલા સમયથી આ તકલીફ થઈ રહી છે? એક વર્ષ છે. ઓકે ડોક્ટર દીપેન, આપણી સાથે અહીંયા કોલર મિત્ર જોડાઈ ગયા છે. નીલમબેન નામ છે એમનું, 43 વર્ષની તેમની ઉંમર છે. તે ઊભા થઈ કોઈ પણ કામ કરવા માટે નીચે બેસે છે ત્યારબાદ ઊભા થાય છે તો તેમને તરત જ સીધું નથી થવાતું, ત્યારે એ નોર્મલ નથી ફીલ કરતા. આ બહુ જ સરસ સવાલ છે અને આ બહુ જ બધા લોકોની કમ્પ્લેન્ટ છે. હું ચોક્કસથી કહીશ કે આ ઘણા બધા લોકો જેની ઉંમર 55 થી વધારે છે એ બધા જ લોકોની આ કમ્પ્લેન્ટ હશે કે જ્યારે તે નીચે બેસે છે અને પલોઠી વાળે છે પછી પલોઠી ખોલવામાં અથવા ઊભા થવામાં તકલીફ થાય છે. આનું કારણ શું છે? આપણે લોકોને આપણે 4D મેડિકલથી સમજાવીએ તો એમને સમજવું ઈઝી પડે. સૌથી પહેલા તો આપણે ભારતની અંદર એક પદ્ધતિ જેનો હું હંમેશા અગેન્સ્ટ રહ્યો છું એ છે નીચે બેસવાની પદ્ધતિ. આપણે જયારે નીચે બેસીએ છીએ ત્યારે આપણે એનિમેશન થી જોશું કે આપણે આખો પગ વાળીએ છીએ એટલે ઉભડક પગ વાળીને આવી રીતના બેઠા અને જયારે પણ આપણે ઉભા થઈએ છીએ આપણા શરીરનું 7 ગણું વજન આપણા ઘૂંટણ પર જાય છે. એટલે માની લો કોઈનું વજન 70 કિલો છે તો 70 × 49 એટલે 490/2 એટલે ઓલમોસ્ટ 250 કિલો વજન એક ઘૂંટણ પર જશે. કેન યુ ઇમેજિન આટલું બધું આપણે વર્ષો સુધી કરીએ છીએ એના કારણે ઉપરના આપણા જે સ્નાયુ છે એ નબળા પડી જાય છે. સમજો, દરેકને ઘૂંટણનો ઘસારો પદ્ધતિથી થયો છે, આ કોઈ વારસામાં આવેલો દુખાવો નથી. એટલે બેસવા ઉઠવામાં મદદ કરે છે, આ સ્નાયુ નબળો પડી જાય છે અને આપણે એમને જે તકલીફ થાય છે એ તકલીફ એક ફોટો દ્વારા પણ સમજાવીએ એટલે એને સમજવું ખૂબ જ ઈઝી રહેશે. અને બધા દર્શક મિત્રો આ ધ્યાન રાખવાનું છે. આપની ઉંમર કેટલી છે અને આપને તકલીફ શું થઈ રહી છે? જી, શું તકલીફ થઈ રહી છે? જી, કેટલા સમયથી આ દુખાવો થાય છે? 2 વર્ષ થયા.
જી જરૂર થી ડોક્ટર દીપેન આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. વિમળાબેન નામ છે એમનું, 75 વર્ષ. ચોથા પાંચમા નો પ્રોબ્લેમ હોય શકે છે નંબર વન, અને એને બે પગમાં દુખાવો જાય છે. તો બે પગમાં દુખાવો જવાનું જે કારણ છે આપણે એમને એ પણ બતાવી દઈએ કે બે પગમાં ક્યારે દુખાવો જતો હોય, તો જયારે પણ કોઈ માણસની જમણી અને ડાબી બાજુની આ સ્ક્રીનમાં દેખાશે બંને નસો દબાય છે, એટલે મણકામાંથી આ જે બંને નસો નીકળે છે જયારે આ બંને નસો દબાશે તો એમને દુખાવો બંને પગમાં ઉતરશે. અને સાથે સાથે એમને જો પગમાં દુખાવો તળિયા સુધી આવે છે તો એનો મતલબ એમને ચોથા પાંચમા મણકાની નસમાં પ્રોબ્લેમ છે. એટલે આપણે આગળ જે એમને સોલ્યુશન આપ્યું હતું એ પ્રમાણે જ એમણે સૌથી પહેલું તો આરામ એટલે કે ઊંચકવું, વજન ઊંચકવાની પદ્ધતિમાં સુધારો કરવો, કમરની કસરત કરવાની છે અને બરફનો શેક કરવાનો છે. આ છતાં પણ જો એમને નથી મળતું, કોઈ પણ દર્શક મિત્રોને અગર જો તમારો સારો સોલ્યુશન નથી આવતું તો અમે લોકો કોલ્ડ લેસર અને નેનો કરન્ટ ટેકનોલોજી જે ભારતની અંદર પેટન્ટ થયેલી છે, એટલે જયારે યુનિવર્સિટી આવે પછી આખી પેટન્ટ ટેકનોલોજી છે એ તમને મદદ કરી શકે છે. પણ પહેલા હું એ જ આશા રાખીશ કે તમે ઘરે પ્રયત્ન કરો અને ઘરે જ મટાડો. જી જરૂરથી ડોક્ટર, આપણે જે પ્રમાણે અત્યારે આગળ વાત કરી રહ્યા હતા તે વાતને આગળ વધારીએ. એક મિનિટ ડોક્ટર, આપણે રોકીશ, ફરી કોલર મિત્ર જોડે વાત કરી લઈએ. હેલો 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 જી, આપનું નામ જણાવશો, આપની ઉંમર જણાવશો અને શું તકલીફ થઈ રહી છે? આપનું નામ ચેતન કુમાર છે. જી કેટલી ઉંમર છે? 30 વર્ષ. જી શું તકલીફ થઈ રહી છે આપને? આપણી સાથે અહીંયા ચેતનભાઈ જોડાઈ ગયા છે, તેમની ઉંમર 30 વર્ષની છે અને હાથમાં તેમને 2 વર્ષથી ખાલી ચડવાનો પ્રોબ્લેમ છે. ચેતનભાઈ તમે આ સ્ક્રીન ની અંદર જોઈ શકશો કે તમારો જે પ્રોબ્લેમ છે એ 2 મણકાની એટલે 5-6-7 નંબરની જે ગાદી આવે એ ગાદીની અંદર સોજો આવી ગયેલો છે. તમે આ સ્ક્રીનમાં જોઈ શકશો જે તમને જે બ્લુ કલરની વસ્તુ જે દેખાય છે એને ગાદી કહેવામાં આવે છે, જેલ જેવું મટીરિયલ છે. અને ગાદી જયારે બહાર ખસે છે એટલે તમે જોઈ શકો છો આ લાલ કલરની ગાદી એટલે કે સોજો આવીને બહાર ખસે છે, એના કારણે તમારો દુખાવો ઉપરથી ચાલતો ચાલતો નીચે હાથમાં આવે છે પ્લસ તમને ખાલી આવી જાય છે. એટલે તમારી જે તકલીફ છે એને એવું કહેવાય કે 5-6-7 નંબરની તકલીફ છે. અને તમે ઘરે બેઠા બેઠા એને કેવી રીતના હેલ્પ કરી શકશો એના માટે હું તમને એક હવે જે વિડીયો બતાવું છું એ જગ્યા ખૂબ જ મહત્વનું છે જ્યાં તમારે છે. હવે તમે આ વિડીયો ની અંદર જોઈ શકશો એક ગાંઠ બનેલી હોય છે, જે ગાંઠ તમને અહીંયા હશે જે આ વિડીયો ની અંદર તમે ક્લિયરલી જોઈ શકશો કે જ્યાં પાલ્પેટ કરવા માટે દબાવવામાં આવે છે એ જે ગાંઠ છે એ જે સ્નાયુ છે એ સ્નાયુ ની અંદર સોજો આવી ગયેલો છે. સાદી ભાષામાં એવું કહેવાય કે ત્યાં ઓક્સિજન ઓછું થઈ ગયું છે અને ત્યાં વેસ્ટ પ્રોડક્ટ એટલે કે લેક્ટિક એસિડ ભરાઈ ગયું છે. હવે આ ગાંઠના કારણે પાછળથી જે નસ પાસ થાય છે એ નસ દબાય છે. અગર જો આ ગાંઠને આપણે મટાડી દઈએ છે તો ચોક્કસથી તમને ફાયદો થઈ જશે. આ જે તમને દેખાઈ રહ્યું છે એને ટ્રિગર પોઈન્ટ કહેવામાં આવે છે. ચેતનભાઈ તમે આ જે જગ્યા છે એને ખાસ જોઈ લેજો અને જે દર્શક મિત્રોને ગરદન દુખતી હોય એને આ જગ્યાને ખાસ જોઈ લેવાની છે. આ જગ્યા જેમાં જાંબલી એટલે કે પર્પલ કલર દેખાય છે ત્યાં જે તમને દેખાઈ રહી છે એ ગાંઠ છે, એને એપી સેન્ટર કહેવામાં આવે છે. જેમ ભૂકંપનું એપી સેન્ટર હોય તેમ તમારા આ ખાલી અને દુખાવાનું એપી સેન્ટર છે. અગર તમે અહીંયા રેગ્યુલર દિવસમાં 2-3 વખત આઈસ પેક મૂકશો તો તમારી એ જે ગાંઠ બની ગઈ છે ટ્રિગર પોઈન્ટ એ ધીમે ધીમે ઓછો થઈ જશે નંબર વન. બીજું તમારે દર 1.5-2 કલાકે તમારી ગરદનને ઉપર નીચે જમણી અને ડાબી આવી રીતના 5-7 વખત કરતી રહેવાની છે. અને પાછળના જે સ્નાયુ છે એટલે કે આ ગરદનના જે સ્નાયુ છે એની કસરત કરવાની રહેશે. આ 3 વસ્તુ તમને ચોક્કસથી ફાયદો આપશે.
એટલે ફરીથી કહી દઉં છું, આઈસ પેક, તમારે ગાંઠ રિલીઝ કરવાની છે અને કમર ગરદનના આજુબાજુના સ્નાયુની કસરત કરવાની છે. જી જરૂરથી ડોક્ટર, આપણી સાથે એક અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. શું નામ છે એમનું અને કેટલી ઉંમર છે? 56 વર્ષ. જ્યોત્સનાબેન. અને કેટલા સમયથી આ તકલીફ થાય છે એમને? લગભગ મારો કે જે કીજે કોકટ પડી ગયા હતા અને પાછા હમણાં થોડો 2-4 મહિના પછી પાછા પડી ગયા હતા. એટલે ઘોટણનો એક્સરે માં એવું આવ્યું છે કે ઘોટણનો પેલો દાંતી ઓલી હોય ને દાંતી એ સેલ ખસી ગઈ છે એમ કહે છે અને માવો ખરાબ થઈ ગયો છે. જી એમનો વજન કેટલો છે? વજન લગભગ 80 પર હતો. એમને ડોક્ટર ને બતાવ્યું છે તો એમને એવું કહ્યું છે કે ઓપરેટ કરવું પડશે. હવે જે આમનો સવાલ છે એના માટે આપણે ફરીથી એમને એ વસ્તુ બતાવીશું કે એમનું વજન 80 કિલો છે. એટલે પહેલી તો એ વસ્તુ સમજી લો કે 80 કિલો વજન હોય એટલે વજન એટલું બધું વધારે નથી. એમને હું ઘરે આજે આપણે સ્ક્રીનમાં બતાવીએ છીએ એ પ્રમાણે, કારણ કે જો કોઈ એને ઓપરેશનની સલાહ આપી હશે તો એનો એક્સરે ચોક્કસ થી કઢાયો હશે. તમે જોશનાબેન, તમારે એટલું કરવાનું છે, તમારા એક્સરે ને આ સ્ક્રીનમાં હું જે બતાવું છું એ પ્રમાણે તમારે ચેક કરવાનો છે કે તમારો એક્સરે ની વચ્ચે જગ્યા કેટલી છે. જો તમને આ સ્ક્રીનમાં દેખાય છે એ પ્રમાણેનો એક્સરે છે તો તમારો એક્સરે નોર્મલ ગણવામાં આવે છે અથવા તો 0 સ્ટેજનો ઘસારો છે. તમારી સર્જરી બચી શકે છે, પરંતુ તમારો જો કંઈક એક્સરે આવો હશે તો તમને ઘસારો સિવિયર છે. હવે એ કેટલો છે એ તમે એક્સરે જોઈને નક્કી કરી શકો છો, પરંતુ હું તમને 3 એડવાઇસ આપીશ. એ 3 એડવાઇસ જો ફોલો કરો ને તમારો દુખાવો ઓછો થઈ જતો હોય તો ચોક્કસથી તમારું ઓપરેશન બચી શકે છે. કારણ કે હું એમને એ પણ બતાવીશ કે આ ફોટાની અંદર તમે જોઈ શકો છો, ઓપરેશન કર્યા પછી પણ 2 સાંધાની વચ્ચે જગ્યા કરવાની હોય છે. એટલે ઘણી બધી વખત અત્યારે મળી જતી હોય છે, પરંતુ ઘણી વાર રિયલીમાં જરૂર હોતી નથી. સો મારો કહેવાનો હંમેશા મતલબ એ હશે કે પેલા તમે ચેક કરી લો જો તમારી જગ્યા કેટલી છે, અને તમે ઘરે બેઠા બેઠા આટલી વસ્તુ કરો. નીચે પહેલા તો બેસવાનું અવોઈડ કરજો, નીચે નહીં બેસો એટલે ઘૂંટણ પર વજન ઓછો થઈ જશે, દુખાવો ઓછો થઈ જતો હોય મીન્સ કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થયો છે. બીજી વસ્તુ, બને એટલો ખુરશીનો ઉપયોગ કરો. પછી જમવાની વાત હોય કે પૂજા કરવાની વાત હોય કે ટોયલેટની વાત હોય, ટોયલેટમાં વિસ્ટન ટોયલેટ યુઝ કરવાનો છે. અને સારા ચપ્પલ પહેરો, બરફનો શેક કરો અને ઘૂંટણની કસરત કરો. 15 દિવસ આપી દો, જો તમને 30% પણ ફાયદો થઈ જતો હોય તો ચોક્કસથી સર્જરી બચી જશે. આ સિવાય અમારી આલયમની ટીમ 20 સિટીમાં ગુજરાતમાં કામ કરી રહી છે, ને તો તમે એક વખત કન્સલ્ટ કરી અને તમારો એક્સરે પણ બતાવી શકો છો કન્ફર્મ કરવા માટે કે તમને સર્જરીની જરૂર છે કે નથી. જી જરૂરથી ડોક્ટર, આપણી પાસે હવે સમય અહીંયા પૂરો થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આપને જણાવી દઈએ કે 20 સિટીમાં આલાયમની ટીમ કામ કરી રહી છે. આપ જરૂરથી ત્યાં કન્સલ્ટ કરી શકો છો. સીધું ડોક્ટર દીપેન પટેલને પણ આપ મળી શકો છો, તેમની સાથે કન્સલ્ટ કરીને નવી લાઈફની શરૂઆત કરી શકો છો. જે પણ આપની મુશ્કેલી હોય તે અમે રવિવારે આ કાર્યક્રમ પણ યોજતા હોય છે, તો જરૂરથી કોલ કરીને પણ સીધી વાત આપ ડોક્ટર દીપેન સાથે કરી શકો છો. તો આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે ડોક્ટર દીપેન પટેલ જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ ડોક્ટર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.